નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે ડાયલોગ રાઇટિંગ એટલે કે આપણે સંવાદ પૂર્ણ કરવાનું શીખીશું હવે આ ડાયલોગ રાઇટિંગ એટલે કે સંવાદ પૂર્ણ કરવા માટે આ પ્રકારની સૂચના તમને જોવા મળશે કે કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો પરીક્ષામાં આપણને પાર્ટ બી માં આ પ્રશ્ન પૂછાય છે સંવાદ પૂર્ણ કરવાનો હોય છે અને એમાં આ જ સૂચના આપેલી હોય છે કે કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો તો હવે સૌથી પહેલો સંવાદ આપણે જોઈએ તમને આવી રીતે દેખાય છે એ પ્રમાણે તમને કાઉસ આપેલો જ હોય છે એક કાઉસમાં તમને વાક્ય પૂર્ણ કરવા માટેના સંવાદ હોય છે અને સાથે તમને નીચે ડાયલોગ એટલે કે સંવાદ એક આપેલો હોય છે એના જવાબ આપણને જે કાઉન્સ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે પૂર્ણ કરવાનો હોય છે તો હવે આપણે સૌથી પહેલા કાઉન્સ જોઈ લઈએ આઈ હેવ કોલ્ડ યુ ટુ ઇન્વાઇટ ફોર અ પૂજા એનો અર્થ થશે કે મેં તને ફોન કરેલો હતો પૂજા માટે આમંત્રણ આપવા બીજો છે વોટ્સ ધ રીઝન એનું કારણ શું પ્લીઝ બી ઢેર મહેરબાની કરીને ત્યાં આવજે રહેજે પછી છે વી આર સેલિબ્રેટિંગ માય ગ્રાન્ડ ફાધર્સ સિક્સટીન્થ બર્થડે અમે મારા દાદાની સાઠમી વરસગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ અને છેલ્લું કાઉન્સમાં આપેલું છે આઈ એમ સો હેપી હું ખૂબ જ ખુશ છું આ પ્રમાણે તમને સંવાદ આપેલા છે તો હવે આપણે શરૂઆત કરીએ નીતા હાય મોના આર યુ નીતા કહે છે હાય મોના કેમ છે તું મોના હાય નીતા પછી આપણને ખાલી જગ્યા આપીશ તો હવે એ ખાલી જગ્યાનો જે જવાબ છે એ આપણે ઉપરના કાઉન્સમાંથી શોધવાનો છે આર યુ છે એનો જવાબ શું આવશે આઈ એમ સો હેપી હું ખૂબ જ ખુશ છું આગળ જોઈએ નીતા યસ યો સાઉન્ડ હેપી એટલે નીતા કેશ હા તારો અવાજ ખુશ લાગે છે હવે પાછી ખાલી જગ્યા છે હવે ખાલી જગ્યા આપણે પુરવારી છે તો આપણે જવાબ ઉપરથી લેશું વોટ્સ ધ રીઝન એનું કારણ શું છે મોના હો પછી આપેલી છે ખાલી જગ્યા હવે એ ખુશ છે એનો અવાજ ખુશ છે એનું કારણ પૂછે છે તો એનું કારણ શું આવશે એ જવાબ શું આપે છે વી આર સેલિબ્રેટિંગ માય ગ્રાન્ડ ફાધર્સ સિક્સટીન્થ બર્થડે અમે અમારા દાદાની સાઠમી વરસ ગાંઠ ઉજવી રહ્યા છીએ નીતા વાવ દેટ્સ નાઇસ નીતા કહે છે સારું ખૂબ જ સરસ કહેવાય મોના આઈ હેવ કોલ યુ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પૂજા એટલે મોના એમ કહે છે કે મેં તને ફોન કર્યો છે ને એ એના આમંત્રણ માટે કર્યો છે પૂજા રાખી છે એ પૂજાના આમંત્રણ માટે મેં તને આ ફોન કર્યો છે એન્ડ એ પાર્ટી એટ અવર હાઉસ અને એક પાર્ટીનું આયોજન પણ આપણા ઘરે કરવામાં આવ્યું છે નીતા શ્યોર આઈ વેલકમ નીતા કહે છે ચોક્કસ હું આવીશ ને મોના ખાલી જગ્યા વિથ યોર ફેમિલી ઓન ટ્વેન્ટી જુ ટ્વેન્ટી ટુ જુલાઈ એટ ફોર પી એમ એટલે ખાલી જગ્યામાં આપણે મૂકશું પ્લીઝ બી ધેર મોના શું કહે છે પ્લીઝ મહેરબાની કરીને ત્યાં હાજર રહેજે ક્યારે આવવાનું છે બાવીસ જુલાઈ અને સાંજે ચાર વાગે નીતા ઓકે સી યુ ધેન નીતા ટાઈમ કહે છે સારું તો હવે મળીશું મોના યસ આઈ વિલ વેઇટ ફોર યુ એટલે મોના કહે છે હું તારી રાહ જોઉં છું પરીક્ષામાં આવી રીતે આપણે જવાબ લખવાનો હોય છે અને પાર્ટ બીમાં ફરજિયાત આ વસ્તુ આવે છે આપણે હવે બીજો સંવાદ જોઈએ બીજા સંવાદનો ઉપર કાઉન્સ આપ્યો છે એ પહેલાં સમજીએ યુ હેવ ટુ કમ ફોર ધ વેડિંગ તારે વેડિંગમાં આવવાનું છે એન્ડ ઇન્વિટેશન કાર્ડ આમંત્રણ પત્રિકા માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરિડ મારી મોટી બહેન નેહાના મેરેજ થઈ રહ્યા છે વેન ઇઝ વેડિંગ વેડિંગ ક્યારે છે વાય આઈ હેવ કોલ યુ મેં તને શા માટે ફોન કર્યો આ આપણને જે કાઉન્ટ્સ આપેલો છે એનું વાક્યનું આપણે ગુજરાતી ભાષાંતર જોયું હવે આપણે નીચેના ડાયલોગ પર જઈએ નીચેના સંવાદ પર જઈએ ચાલો હવે આપણે સંવાદ જોઈએ અનંત યસ નરેશ અનંત કહે છે નરેશ હા નરેશ નરેશ અનંત નરેશ અનંત એમ કહે છે ગેસ એટલે કે ધાર વાય આઈ હેવ કોલ્ડ યુ મેં તને શા માટે ફોન કર્યો હશે અનંત નો આઈડિયા યુ ટેલ મી એટલે અનંત જવાબ આપે છે કે નો આઈડિયા મને નથી ખબર યુ ટેલ મી તું મને કહે નરેશ માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરીડ મારી મોટી બહેન નેહાના લગ્ન થઈ રહ્યા છે અનંત કોંગ્રેચ્યુલેશન્સ એટલે અનંત કહે છે અભિનંદન નરેશ યુ હેવ ટુ કમ ફોર ધ વેડિંગ ત્યારે એ વીડિંગ માટે આવવાનું છે વિથ અંકલ આંટી એન્ડ સુજલ સાથે તારે કાકાને કાકીને અને સુજલને પણ લાવવાના છે અનંત શ્યોર ચોક્કસ વી વિલ ઓલ કમ ચોક્કસ અમે બધા જ આવશું વેન ઇઝ ધ વેડિંગ આ લગ્ન વિડિંગ ક્યારે છે નરેશ ઇટ્સ ઓન સિક્સટીન્થ ડિસેમ્બર એ સોળ ડિસેમ્બરના છે આઈ વિલ સેન્ડ યુ એન ઇન્વિટેશન કાર્ડ હું તને એનું આમંત્રણ પત્રિકા મોકલીશ અનંત નો પ્રોબ્લેમ એટલે અનંત કહે છે કંઈ વાંધો નહીં નરેશ સી યુ ધેન તો પછી મળીએ અનંત સી યુ પછી જોઈએ આપણે આગળ જોઈએ ત્રીજો સંવાદ સૌથી પહેલા આપણે કાઉન્સ જોઈ લઈએ હાઉ ઓલ્ડ ઇઝ હી નો હી ઇઝ માય નેબર ગુંસ ફાધર ઇઝ અ ડોક્ટર વોટ ડઝ હી લાઈક હુ ઇઝ ધીસ આ આપણો ઉપરનો કાઉન્સ છે હવે આપણે નીચેનો સંવાદ જોઈએ પહેલું શરૂઆત છે

એ કેટલા વરસનો છે યુ તમે કહો છો હી ઇઝ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ તે બાર વર્ષનો છે ફ્રેન્ડ ખાલી જગ્યા વોટ ડઝ હી લાઈક મિત્ર પૂછે છે એને શું ગમે છે યો તમે કહો છો હી લાઈક્સ મ્યુઝિક એને સંગીત ગમે છે ફ્રેન્ડ વોટ ઇઝ ગુંજન્સ ફાધર મિત્રો પૂછેસ ગુંજનના પપ્પા શું છે યુ તમે કહો છો ગુંજન ફાધર ઇઝ અ ડૉક્ટર ગુંજનના પિતા ડૉક્ટર એટલે કે તબીબ છે સંવાદ નંબર ચાર પહેલાં કાઉન્સ વાંચી લઈએ હેઝ સ્ટોડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન આઈ વિલ કોમ પછી છે ટુ સેલિબ્રેટ માય brother's સક્સેસ you look હેપી congratulations હવે આપણે એના ગુજરાતી અર્થ જોઈ લઈએ વાક્યોના હેઝ સ્ટુડ ફસ્ટ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આઈ કમ હું આવીશ ટુ સેલિબ્રેટ માય બ્રધર્સ સક્સેસ મારા ભાઈની સફળતાની ઉજાણી માટે યુ લુક હેપી તું ખૂબ જ ખુશ દેખાય છે કોંગ્રેચ્યુલેશન્સ એટલે કે તારો આભાર હવે આપણે શરૂઆત કરીએ નીચે આપેલા સંવાદની હર્ષ હાય જયંતી હર્ષ કહે છે હાય જયંતી જયંતી હાય હર્ષ એટલે જયંતી કહે છે હાય હર્ષ જયંતી કહે છે યુ લુક હેપી તું ખુશ દેખાય છે વોટ્સએપ શું થયું હર્ષ યસ આઈ એમ વેરી હેપી હા હું ખૂબ જ ખુશ છું જયંતી છે વાય જયંતિ પૂછે છે શા માટે હર્ષ માય બ્રધર હર્ષ કહે છે માય બ્રધર હવે જવાબ લખવાનો છે અહીંયા બી હેઝ સ્ટુડ ફર્સ્ટ એટ બોર્ડ એક્ઝામિનેશન મારો ભાઈ બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જયંતી કહે છે વાવ ધેટ્સ ગ્રેટ જયંતિ કહે છે ખૂબ જ સરસ કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન હર્ષ થેન્ક યુ હર્ષ આભાર માને છે બટ આઈ હેવ કોમ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પાર્ટી પણ હું તને પાર્ટી માટે આમંત્રણ આપું છું ટુ સેલિબ્રેટ માય બ્રધર સક્સેસ અને આ પાર્ટી જે છે એ મારા ભાઈની સફળતા માટેની ઉજાણી છે જયંતી ઓફકોર્સ એટલે જયંતી કહે છે ચોક્કસ આઈ વિલ બી જોઈન આઈ વિલ બી હેપી ટુ જોઈન યુ તમારી જોડે જોડાવાનો મને આનંદ થશે હર્ષ ધ પાર્ટી ઇઝ ઓન સેટરડે એટ સેવન પીએમ પ્લીઝ કમ હર્ષ કહે છે આ જે પાર્ટી છે એ શનિવારે છે સાંજે સાત વાગે પ્લીઝ કમ મહેરબાની કરીને આવજે જયંતી જયંતી કહે છે શ્યોર ચોક્કસ આઈ વેલકમ હું આવીશ હવે પાંચમા નંબરનો સંવાદ જોઈએ સૌથી પહેલાં આપણે એનો કામ જોઈ લઈએ ધેર આર ફોર મેમ્બર્સ ચાર સભ્યો છે હાઉ મેની મેમ્બર્સ આર ધેર કેટલા સભ્યો છે માય બ્રધર્સ નેમ મારા ભાઈનું નામ વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે માય ફાધર ઇઝ અ ફાર્મર મારા પિતા ખેડૂત છે આ એનો કાઉન્સ હતો હવે આપણે નીચેનો સંવાદ જોતા જઈએ સંવાદ એકવાર વાંચી લઈએ આભા પછી ખાલી જગ્યા છે તેજસ્વીની માય નેમ ઇઝ તેજસ્વિની તેજસ્વીની કહે છે મારું નામ તેજસ્વિની છે આભા પછી ખાલી જગ્યા ઇન યોર ફેમિલી તારા કુટુંબમાં તેજસ્વીની પછી પાછી ખાલી જગ્યા છે અને નીચે આપણને આપેલું છે ઇન માય ફેમિલી મારા કુટુંબમાં માય ફાધર મધર બ્રધર એન્ડ મી પપ્પા મા મમ્મી ભાઈ અને હું આભા વોટ ઇઝ યોર ફાધર આભા પૂછે છે તારા પપ્પા શું છે તેજસ્વીની પછી ખાલી જગ્યા આભા વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ આભા પૂછે તારા ભાઈનું નામ શું છે એટલે તેજસ્વીની ખાલી જગ્યા કરીને પછી આપેલું છે ઇઝ ગોપાલ ગોપાલ તો આપણે સંવાદની શરૂઆત કરીએ આભા પછી આપણને આપી છે ખાલી જગ્યા આભા પૂછે છે વોટ ઇઝ યોર નેમ તારું નામ શું છે તેજસ્વીની શેઠ માય નેમ ઇઝ તેજસ્વીની એટલે તેજસ્વીની કહે છે કે મારું નામ તેજસ્વીની છે આ બા ખાલી જગ્યા ઇન યોર ફેમિલી હવે આપણે અહીંયા સવાલ પૂછ્યો છે ઇન યોર ફેમિલી એટલે આપણે જવાબમાં લખશું હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી એટલે આખો સવાલ આમ થશે કે તારા કુટુંબમાં કેટલા સભ્યો છે તેજસ્વીની ધેર આર ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી માય ફાધર મધર બ્રધર એન્ડ મી એટલે તેજસ્વીની જવાબનું શું કહે છે કે મારા ફેમિલીમાં મારા કુટુંબમાં ચાર સભ્યો છે મારા પપ્પા મમ્મી ભાઈ અને હું આભા વોટ ઇઝ યોર ફાધર તારા પપ્પા શું છે તેજસ્વીની કહે છે માય ફાધર ઇઝ અ ફાર્મર મારા પિતા ખેડૂત છે આભા વોટ ઇઝ યોર બ્રધર નેમ એટલે આભા પૂછે છે કે તારા ભાઈનું નામ શું છે તેજસ્વીની માય બ્રધર્સ નેમ is ગોપાલ એટલે તેજસ્વીની કહે છે મારા ભાઈનું નામ ગોપાલ છે